આપે અનેક પ્રકારના ગોટાળા વિશે જાણ્યું હશે સાંભળ્યું હશે પણ કદાચ ક્યારે કૂતરાઓ વિશે એના ગોટાળા થયા હોય એવું ના સાંભળ્યું હશે અને જાણ્યું પણ ના હશે સુરત મહાનગરપાલિકાના કૂતરા ગોટાળો સામે આવ્યો છે અને એ પણ આઈટીઆઈના માધ્યમથી આક્ષેપ છે કે સાચું છે સંજય ઇજાવા જે આઈટીઆઈ એક્ટિવિસ્ટ છે સુરતના એની સાથે આપણે વાત કરીશું સંજયભાઈ આઈટીઆઈ કઈ પ્રકારની છે શું છે કૂતરા ગોટાળો કઈ રીતે થયું છે આની અંદર મજાની વાત એ છે હમણાં આજકાલમાં કૂતરા બધાને બાઇટ કરે છે દોડાદોડી થાય છે અને હમણાં કોઈ એક્સપાયર પણ થયું છે એક મિત્ર તો આવી રીતે અવારનવાર કંઈક પ્રશ્ન ઉપસ્થિત થતા હોય ત્યારે આપણે આરટીઆઈ કરીને માહિતી માગતા હોય છે શું તંત્ર દ્વારા કામગીરી કરી છે તો આગળના એક આરટીએમમાં એવું આવ્યું છે તેત્રીસ હજાર કૂતરાઓને છેલ્લા પાંચ વર્ષમાં પકડવામાં આવ્યું છે એની અંદર ખસીકરણ રસીકરણ જે કરવાની કામગીરી છે એમાં ત્રીસ હજાર કૂતરાઓને થઈ ગયું છે એની પાછળ ત્રણ કરોડ અઠ્ઠાવીસ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે આ બધું માહિતી ઓલરેડી આપણી પાસે આવી ગયા પછી આ જાણ પ્રયત્ન કર્યો કે સુરતની અંદર સુરત શહેરની અંદર કેટલા કૂતરાઓ છે તો આ કૂતરાઓના જે લિસ્ટ આખું જે વોર્ડ વાઇઝ દરેક વોર્ડના કેટલા કૂતરાઓ છે એનું જે લિસ્ટ આવ્યો ને એ જોઈને ચોંકી ઉઠ્યું કારણ કે એની અંદર સત્તાવીસોને ચોપન કૂતરા બતાવે છે એટલે બે હજાર અઢારનું લાઈવ સ્ટોક સેન્સસ કહેવાય છે અને બે હજાર બારનું જે સેન્સસ છે એમાં પણ એટલા જ કૂતરાઓ આજુબાજુ બતાવે છે તો એનો મતલબ એવું થાય છે ઓલમોસ્ટ આ ટેલી થાય છે સતાવીસોને ચોપન કૂતરા ટેલી થાય છે તો તંત્ર એમ કહેતા હોય ત્રીસ હજાર કૂતરાઓને ખસીકરણ રસીકરણ કર્યું છે ત્યારે સવાલ મોટો ઊભો થાય છે કારણ કે સત્તાવીસો ચોપન કૂતરાને શહેરની અંદર છે તો પછી ત્રીસ હજારની વધારે કુતરાઓ કઈ રીતે ખસીકરણ રસીકરણ થાય એટલે આ એક પ્રશ્ન ઉપસ્થિત થાય કારણ કે એક જ કૂતરાને એક જ વાર ખસીકરણ કરવાનું હોય છે અને પછી એનો કોઈ રોલ આવતું નથી પાછો એને પકડવા માટેનું તો સત્તાવીસો કુતરાને તેર તેર વાર પકડે પાંચ વર્ષમાં તો પછી આ આંકડા ઉપર પહોંચે છે તો તેર વાર તો ખસીકરણ તો થતું નથી તો આની અંદર કંઈ કોટાળા થયું છે અને આમ જોવા જાય તો કાયદેસર કંઈ પાંત્રીસ છેત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો થવો જોઈએ એની જગ્યા ઉપર ત્રણ કરોડ અઠ્ઠાવીસ લાખનો ખર્ચો થયો એટલે મારું એવું માનવું છે બે કરોડ નેવ લાખ રૂપિયાનું આની અંદર ઘોટાળો થયો છે એટલે કુતરા ગોટાળો કહેવાય છે આ કુતરા આપે જેમ માધ્યમથી માંગી હતી કેટલા યર અંતરાલનું અંદર છે આ કૂતરાનું જે આ ડિટેલ્સ જે આવ્યું છે ને જે કૂતરા સુરત શહેરમાં છે એ બે હજાર અઢારથી જે સેન્સસ થયું છે એના અનુસંધાન આપવામાં આવ્યું છે અને જે કામગીરી જે કરી છે એનું જે છે બે હજાર અઢાર ઓગણીસથી અને બે હજાર બાવીસ ત્રેવીસ સુધીના જો આંકડા આવેલું છે એટલે આપણે પાંચ વર્ષના આંકડાને ફોકસ કરી છે પાંચ વર્ષની અંદર કેટલા કૂતરાને પકડ્યા છે કુટ કેટલાને ખસીકરણ કર્યું છે એની ઉપર આપણે ધ્યાન આપવામાં આવ્યું છે એટલે આ વસ્તુ અત્યારે સામે આવી રહ્યા છે એમ તો વર્ષ આગળનો પણ આપણે માંગશો તો કદાચ એમાં પણ મોટા આંકડાઓ આવવાનો સંભાવના છે પણ અત્યારે પાંચ વર્ષ પૂરતું આપણે અત્યારે વાત કરી રહ્યા છે આની પાછળનું કારણ શું લાગે છે કૂતરા સત્તાવીસ જેટલા છે સત્તાવીસો જેટલા છે અને ખસીકરણ ત્રીસ હજાર કૂતરાઓનું કરવામાં આવે છે પકડવામાં આવે છે તો આની પાછળનું કારણ શું લાગે છે કૂતરા ખસીકરણના નામે રોકડી કરવાની હા આની અંદર કંઈક ને કંઈ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે કારણ કે ઓલરેડી સરકારના ડેટા એવું એવું કહે છે સત્તાવીસો ચોપન કૂતરાઓ છે સુરત શહેરની અંદર એકસો એક વોર્ડની અંદર તો ત્યારે તમે ત્રીસ હજાર કૂતરાનું ખસીકરણ કઈ રીતે કરી શકાય તો હવે એની અંદર તપાસ થશે અને ઉપરના લેવલ ઉપર એક તપાસ કરવી જરૂરી છે એની અંદર કારણ કે આ કૂતરા કોને કયા અધિકારીના ભાગમાં કેટલા કૂતરા એવા છે એ હવે તપાસની અંદર ખબર પડશે બાકી આમ જનતાને તો ખબર પડવા જ નથી આમ જનતાને કૂતરાને જે બાઇટ થાય છે જે અડકાયેલા કૂતરા હોય એનાથી મતલબ હોય છે અને જે ફરિયાદો કરતા હોય તો એનાથી મતલબ હોય છે એના ફાયદો ઉઠાવીને ચોપડાની અંદર વધારે કૂતરા બતાવીને પેમેન્ટ લેવાનું એક આવતરો દેખાઈ રહ્યા છે અને એને તપાસ કરે તો આ બધું ફરદાફાશ થવાની સંભાવના છે એટલે એક કૂતરાને ખસીકરણની પાછળ ચૌદસો રૂપિયા ખર્ચો જી એક કૂતરાને ખસીકરણ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા નિયત કરેલા રકમ છે ચૌદસો ને ત્રણ રૂપિયા તો ચૌદસો ને ત્રણ રૂપિયા કરવા માટે એને સાત દિવસ કૂતરાને એને દેખરેખ માટે રાખવાનું હોય છે સાત દિવસ આઇસોલેશનમાં રાખીને પછી એને છોડવામાં આવે છે અને પછી કોઈ ફરિયાદ એવો આવે કોઈ અડકાયેલા કૂતરા દેખાઈ રહ્યા છે શહેરની અંદર તો એને ફરી પકડવાનો વારો આવે નહી તો એને પકડવાનો વારો આવતો નથી તો આવી રીતે દેખાઈ જાય તો કદાચ સત્તાવીસોની જગ્યા ઉપર કદાચ બે નેજાર્રીસ હજાર વાતો કરતા હોય તો કઈ રીતે ગળે ઉતરે તો આ ગળે ઉતરતું નથી આ લોકોને જાગૃત થવું જોઈએ આ બધા કરીને માહિતી માંગવું જોઈએ તો આ બધા ભ્રષ્ટાચારો હવે નવા રૂપમાં આવ્યું છે કુતરા બિલકુલ તો આપણે શુદ્ધ ભાષામાં સાંભળી લીધું હશે કે આ કૂતરા કૌભાંડ કઈ રીતે થયું છે અને હું ફરીથી જે સંજય વાત કરીશ એ પ્રમાણે આપને જણાવવાનું કોશિશ કરું કે સુરત શહેરમાં ઓફિશિયલી સતાવીસો જેટલા કૂતરા છે અને સુરત મહાનગરપાલિકાએ ત્રીસ હજારથી વધુ કૂતરાઓનું ખસીકરણ કર્યું છે એ કૂતરાના ખસીકરણની પાછળ ચૌદસો ત્રણ રૂપિયાનો ખર્ચો છે એટલે જે વસ્તુ સત્તાવીસો કૂતરાઓની અઠ્ઠાવીસ લાખમાં જે ખર્ચો થવાનો હતો એ લગભગ ત્રણ કરોડ રૂપિયા જેટલામાં ખર્ચોના બિલ પાસ કરાયા છે તો આપણે સમજી લીધું હતું કે સુરત મહાનગરપાલિકામાં અને આ ડેટા જે ખરું એ ખુદ સુરત મહાનગરપાલિકાએ આઈટીઆઈના માધ્યમથી આ આઈટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાને પ્રોવાઈડ કર્યો છે એ હું પણ નથી કર્યું એ જાતે પણ નથી કરી રહ્યા છે પણ એ ખુદ મહાનગરપાલિકાએ આઈટીઆઈના માધ્યમથી આ ડેટા એમને પ્રોવાઈડ કર્યો છે કે ત્રીસ હજાર કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે ઓફિશિયલી કૂતરાઓ શહેરમાં જે છે સત્યાવીસો છે અને એક કૂતરાને ખસીકરણ પાછળ ચૌદસો ત્રણ રૂપિયાનો ખર્ચો થાય છે તો સુરત મહાનગરપાલિકા છે સાહેબ કોઈ પણ પ્રકારના ગોટાળા આવી શકે છે એવી કોઈ નવી વાત નથી અને વધુ એક ઘોટાળો આ કૂતરા ખસીકરણ ઘોટાળો સામે આવ્યો છે એ બી આર ટીઆઈના માધ્યમથી સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત